રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં મેઘમહેર જોવા મળી છે, પરંતુ પાટણ જિલ્લામાં હજુ પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા નથી. પાટણ જિલ્લાના કેટલાક તાલુકાઓ કાગડોળી મેઘરાજાની રાહ જોઈ રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે અત્યાર સુધી 15-17% વરસાદ નોંધાયો છે, 15-20% વાવેતર પણ કરાયું છે, પરંતુ જોઈએ તેવો વરસાદ હજુ વરસ્યો નથી. વાદળોની સાથે સાથે ખેડૂતોને વરસાદની આશા પણ બંધાઈ છે, પરંતુ મેઘરાજા જાણે હાથ તાળી આપી રહ્યા હોય તેમ મન મૂકીને વરસતા નથી. ખેડૂતોમાં મનમાં દુષ્કાળની ભીતિ છે. હેક્ટર દીઠ વાવેતરમાં 20-25 હજારનો ખર્ચો થતો હોય છે, ત્યારે જો આગામી 4-5 દિવસમાં જો વરસાદ નહીં વરસે તો ખેડૂતોને ખર્ચો માથે પડે તેવી ભીતિ છે. બધા પાકનું નુકસાન છે, વરસાદ છે નહીં બરોબર, અને હજુ જો 5 દિવસ ખેંચાય વરસાદ તો બાદરી બધું સુકાઈ જાય એમ છે. ખર્ચા તો બિયારણ ખાતર પાસે એની દવાઓ અમને આ વરસાદ ના થાય તો બધી માથે જ છે. વાવણી લાયક આમાં સમી રાધનપુર સાતલપુર આ 3-4 તાલુકામાં વરસાદની મોટી ઘટ છે. 20% વાવેતર શું પણ વાવેતર રહેવાનું નથી અને પાણીનો કોઈ પણ સંજોગ ચાય છે નહીં. જો વરસાદ વાદળ થાય છાંટા આવી રહે થઈ જાય, જો વરસાદ બાપોજી થાય તો આ ખેડૂત બચી શકશે, ને કે મોટો દુષ્કાળ છે. 100% જમીનમાં વાવેતર થઈ ગયું છે, જુવાર ગુવાર અડદ, પણ જો હવે વરસાદ ન થાય તો બધો પાક નિષ્ફળ જાય એવું પોઝિશન છે. તો ખેડૂતોને લગભગ 1,25,000 ખર્ચો કરી અને આ મોંઘા ભાવના બિયારણ વાવે છે, સત્વરે વરસાદ થાય તો બરાબર છે, નકે કોઈ આ પાણીનો વિકલ્પ નથી. આગળ વાત કરીએ ડાંગની, તો ડાંગમાં વરસાદથી ખીલી ઉઠ્યું છે ગીરાધોધ. સિઝનના પ્રથમ વખત ખીલ્યો ગીરાધોધ. કુદરતી સૌંદર્ય જોઈ પ્રવાસીઓ ખુશ થયા હતા અને ગીરાધોધનો આકાશી નજારો News18 ગુજરાતી પર જોઈ રહ્યા છો આપ. તો સમાચારોમાં હાલ સમય છે વિરામનો, આપ જોડાયેલા રહો News18 ગુજરાતી સાથે. દુનિયામાં વધતા જળવાયુ પરિવર્તન માટે એક દેશ એક સાથે મળીને ભરશે પગલું. જાણો કેવી રીતે 1 અરબ હાથોમાં છે દુનિયાની તકદીર, જે લક્ષે એક નવું ભવિષ્ય. વર્ષથી વરસાદ એવી તબાહી મચાવી કે ગામડાઓ તો ડૂબ્યા, મુખ્ય હાઈવે પણ પાણીમાં ગરકાવ થઈ ગયો. નવસારી જિલ્લામાં 2 દિવસથી પડી રહેલા વરસાદને પગલે જનજીવન ઉપર અસર પડી છે. નવસારી જિલ્લાના ગણદેવી, ચીખલી, જલાલપુર, નવસારી, ખેરગામ તાલુકામાં 5-6 ઇંચ જેટલા પડેલા વરસાદને પગલે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયું. નવસારી ગણદેવીને જોડતા સ્ટેટ હાઈવે ઉપર અનેક જગ્યાએ પાણી ભરાતા વાહન વ્યવહારની અસર પહોંચી છે. રોડ પર પણ પાણી ભરાતા વાહનો ફસાયા, કલાકો સુધી ટ્રાફિક જામ થયો. ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા રસ્તા પર દ્રશ્યો જળજમાવ ન જોવા મળ્યા, જેને પગલે જિલ્લાના અનેક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું, જેના પગલે મેઘરાજા દક્ષિણ ગુજરાતમાં ભૂકા બોલાવી રહ્યા છે. નવસારી, વલસાડ સહિતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. નવસારી પંથકમાં 4 કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ પડી જતા અનેક ગામડાઓ ટાપુમાં ફેરવાઈ ગયા છે. નવસારી શહેરના હાલ પણ બેહાલ થઈ ગયા છે. નવસારી શહેર બેટમાં ફેરવાયું હતું. નવસારીના માર્ગો પર પાણીએ રાત જમાવી દીધું હતું. વિરાવળમાં આવેલા એપીએમસીના ગેટ પાસે પણ પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા હતા. ખેડૂતોને હાલાકી પડી હતી. શાક માર્કેટમાં આવતા ખેડૂતોને હાલાકી પડી. મુખ્ય ગેટ પર પાણી ભરાતા વાહન ચાલકોની અવરજવરમાં સમસ્યા થઈ. ડ્રેનેજના અભાવે પાણી નિકાલ નહીં થતા રોષ ફેલાયો, તો શહેરના અન્ય રસ્તા પર પાણી વહી નીકળ્યા છે. ઠેર ઠેર વરસાદી પાણી રસ્તા પર ભરાઈ ગયા છે, જેના પગલે જિલ્લાના અનેક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું તોફાની સ્વરૂપ જોવા મળ્યું હતું. નવસારી, વલસાડમાં આપ ફાટતા અનેક ગામ બેટમાં ફેરવાયા છે. ગણદેવીમાં જળ તબાહીના કારણે અનેક ગામડાઓ ટાપુમાં ફેરવાયા છે. વલસાડ અને ગણદેવીમાં આગ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે, જેથી અનેક રસ્તાઓ બંધ થયા છે. ગણદેવીમાં 4 કલાકમાં 4.5-6 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જેથી જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. તેમજ જલાલપુરનું ખરસાડ ગામ તો બેટમાં ફેરવાયું છે. વલસાડ જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદને લઈને જિલ્લાના પંચાયત હસ્તક આવતા 12 માર્ગો, 1 સ્ટેટ હાઈવે તેમજ અન્ય 1 મુખ્ય માર્ગ મળી કુલ 14 જેટલા માર્ગો બંધ કરવામાં આવ્યા છે. વલસાડના ઉમરગામમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, જેથી ઉમરગામમાં દેહરી કોસ્ટલ હાઈવે ઉપર પાણી ભરાયા છે, જેને પગલે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. વાહનોના ટાયર ડૂબી જાય એટલું પાણી દેહરી કોસ્ટલ હાઈવે પર ભરાયું છે.
રસ્તા ઉપર પાણી ભરાતાની કાર ફસાઈ હતી. લોકોએ ધક્કા મારી કારને રોડ પર પાર્ક કરાવ્યું હતું. સ્થાનિકોએ કાર ચાલકનું કાર સાથે રેસ્ક્યુ કરીને જીવ બચાવ્યો હતો. બીજી બાજુ કાવેરી નદીના જળસ્તરમાં વધારો થતા નીચાણવાળા ગામડાઓમાં તારાજી સર્જાય છે. એક માજી વિરામ બાદ આપનું સ્વાગત છે. આગળ વાત કરીએ સુરતની, તો અમરોલી શીતલ બિલ્ડિંગમાં પાર્ક કરેલી બાઇકમાં આગ લાગી હતી. ઘટનામાં પાર્ક કરેલી 10 જેટલી મોટરસાયકલ બળીને ખાક થઈ છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. બાઇકમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું. આગ ધીમે ધીમે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો હતો. તો સુરતમાં અમરોલી વિસ્તારમાં પાર્ક કરેલી બાઇકમાં આગ લાગી હતી. અને તો હાલ અમારી સાથે સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે. જી કીર્તેશ, શું છે વધુ વિગતો? બિલકુલ, સુરતના અમરોલી વિસ્તારમાં શીતલ બિલ્ડિંગમાં પાર્ક કરેલી બાઇકોમાં અચાનક આગ લાગી ગઈ હતી. જોતજોતામાં વહેલી સવારે આગ લાગી હતી, જેને લઈને 10 જેટલી ગાડીઓ બળીને ખાક થઈ જવા પામી હતી. આગની જાણકારી મળતા ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને આગ પર કાબુ મેળવ્યો હતો. સૌથી મહત્વની વાત છે, સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવતા હવે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે કે શોર્ટ સર્કિટથી આગ લાગી હતી અથવા તો આગ લગાડવામાં આવી હતી, તેને લઈને સવાલો ઉભા થયા છે. જી કીર્તેશ, જગન્નાથ મંદિરનો રત્ન ભંડાર ખુલ્યો છે. 46 વર્ષ પછી મંદિરનો રત્ન ભંડાર ખુલ્યો. ભંડારા માટે મંદિરમાં 6 પટારા લાવવામાં આવ્યા. ભંડારામાં રત્ન જડિત આભૂષણો, સોનું, ચાંદી જેવું તો પુરીમાં રત્ન જડિત ભંડારો ખુલ્યો છે. ભંડારામાં મંદિરમાં 6 પટારા લાવવામાં આવ્યા હતા. ભંડારામાં રત્ન જડિત આભૂષણો, સોનું, ચાંદી જેવા ભંડારા માટે મંદિરમાં 6 પટારા લાવવામાં આવ્યા હતા. અને સાબરકાંઠાના મવાની મુવાડી ગામે આતંક મચાવનાર કપિરાજ પાંજરેપુરાયો. કપિરાજે એક બાળક પર જીવલેણ હુમલો કરતા બાળક ઘાયલ થયો હતો. બાળકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. કપિરાજના આતંકથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો. સ્થાનિકો અને ગ્રામજનોએ વન વિભાગને જાણ કરતા વન વિભાગની 4-5 કલાકની ભારે જહેમત બાદ કપિરાજ પાંજરેપુરાયો. અમદાવાદમાં કપિરાજનો આતંક વસ્ત્રાલ વિસ્તારમાં ફરી એકવાર કપિરાજનો ત્રાસ સામે આવ્યો છે. સોસાયટી બાદ હવે કોમર્શિયલ એકમમાં આતંક કપિરાજે એક વ્યક્તિ પર હુમલો કર્યો હતો. અત્યાર સુધીમાં આ વિસ્તારમાં કપિરાજના ત્રાસને પગલે 4 કપિરાજો પાંજરે પુરાઈ ચૂક્યા છે. એસપી રિંગ રોડ પર આવેલા વિશાલ એસ્ટેટનો આ બનાવ છે. સુરતના ઉલપાડ વિસ્તારમાં આખલાનો આતંક જોવા મળ્યો. 2 આખલાઓ ઘર સંસાર ફેમિલી શોપ નામની દુકાનમાં ઘૂસી ગયા હતા. આખલાઓએ દુકાનનો સામાન વેરવિખેર કરી નાખ્યો હતો. દુકાનમાં હાજર ગ્રાહકો ગભરાઈ ગયા હતા.